ગુજરાતના પડેપડની ખબરો પર રહેશે અમારી નજર. 33 જિલ્લાના સચોટ અને નિપક્ષ નીડર અને ચાબાત પત્રકાર સાથે સમાચાર. માત્ર ને માત્ર સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ જોતા રહો. જોઈ ટીવી ચેનલ નંબર 008 પર તેમજ તમામ સોશિયલ મીડિયા પર મોજૂદ. સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ. સુરતમાં 21 વર્ષની યુવતીએ સંબંધ બાંધવા 15 વર્ષીય કિશોરીનું અપહરણ કરી કહ્યું મારે તેની જ સાથે લગ્ન કરવા છે. સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યનો ગુનો નોંધી અમરોલીની પ્રેમિકા જીયાની ધરપકડ. કતારગામ વિસ્તારમાં રહેતી 15 વર્ષીય કિશોરીનું અમરોલીમાં રહેતી તેની 21 વર્ષીય પ્રેમિકાએ અપહરણ કરીને તેની સાથે શરીર સંબંધ બાંધ્યા હતા, જેથી પોલીસે પ્રેમિકા વિરુદ્ધ સૃષ્ટિ વિરુદ્ધનો ગુનો નોંધી ધરપકડ કરી છે. કતારગામ પોલીસ સ્ટેશનમાંથી મળતી માહિતી અનુસાર કતારગામ વિસ્તારમાં રહેતી 15 વર્ષીય રોશની મૂળ નેપાળની છે. તે પહેલાં પરિવાર સાથે વાપીમાં રહેતી હતી અને હોટલમાં જીયા રહે અમરોલી, મૂળ રહે પશ્ચિમ બંગાળ સાથે નોકરી કરતી હતી. ત્યાંથી બંને એકબીજાને ઓળખ. કોરોનાને મહત આપવા વેક્સિનેશન જ અકસીર ઉપાય છે. વેક્સિનેશન અભિયાનમાં આપણે ગુજરાતીઓ અગ્રેસર છીએ, પરંતુ કોરોના સામેનો જંગ જીતવા આપણે આ ઝુંબેશને વધુ વેગવાન બનાવવાની છે. 45 વર્ષથી વધુ વયની દરેક વ્યક્તિ વહેલામાં વહેલી તકે વેક્સિન લે એ અનિવાર્ય છે. કોરોના સામે આ અમોઘ શસ્ત્ર એ વેક્સિન છે. સમગ્ર રાજ્યમાં આપણી આસપાસ જ સરકારી સંસ્થાઓ અને ખાનગી સંસ્થાઓમાં વેક્સિન આસાનીથી ઉપલબ્ધ છે. અને હા, કોરોનાની રસી સંપૂર્ણ સલામત છે, એટલે વેક્સિન લેવામાં કોઈ વિલંબ ના કરીએ. કોરોનાની કૂચને અવરોધવાનો અકસીર ઉપાય એટલે રસીકરણ. આ એપ્રિલને રસીકરણ માસ બનાવીએ, આપણે વેક્સિન લઈએ અને સ્વજનોને લેવડાવીએ. માસ્ક પહેરીએ, હાથને સ્વચ્છ રાખીએ, સોશિયલ ડિસ્ટન્સિંગનું ચુસ્ત પાલન કરીએ અને કોરોનાને ફરી હરાવીએ.